ભાવનગર હાદાનગરમાં વૃદ્ધનું જ્વેલર્સ સર્કલ નજીકથી અપહરણ કરી લઈ જતા બાબરા નજીકથી મૃતદેહ મળી આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર, સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ. મારું નામ ભાણજી બાબુકાભાઈ, હાદાનગરમાં રહું છું. અને મારો ભાઈ સાહેબ ભગવાનનો માણસ હતો. આ લોકોએ જે કાંઈ મારા ભાઈને માર્યો છે ને, એ ગાયના વાછરડાને માર્યો છે, સમજા. અને એ કોઈ નિર્દોષ માણસ હતો. આખા ભાવનગરની અંદર કોઈ પૂછજો જો આ વ્યક્તિએ કોઈનું ખરાબ નથી કર્યું. અને સાધુ જેવું જીવન જેનું જીવતો હતો ભલામણા. અને એનું કોઈ ષડયંત્ર કરીને આ લોકોએ મારા ભાઈને મરાવી નાખેલું છે. કોઈનું ખરાબ મારા ભાઈ નથી કર્યું. ગમે તે જ્ઞાતિનું હોય તો એને ખબર આવેલું છે, એને પીવરાવેલું છે, એને પૈસા આપેલા છે. એની ભાઈ ન હોય તો બીજા ભાઈથી લઈ એને આપેલું છે. અને આ મારા ભાઈને જેને માર્યો છે ને, એને હું તો કોઈ આકરા માકરી સજા થવી જોઈએ. ચાહું તેમ અનજણ નહીં લઈ ને મારા ભાઈની લાશ પામે નહીં. જોખમ તો સાહેબ, કારણ કે હીરા વેચે, બજારમાંથી હીરા લઈને વેચે, એટલે લોકો જોખમ તો હોય ને. એટલે આ લોકોને ખબર હોય કે આ દલાલી કરતો હતો અને હીરા બધાને લઈ લે, એને ખબર હોય ને જે મારવાવાળા એ. અને બીજાએ કીધું કે તો આ બધા એ પછી હીરા લઈ લે અને હાલ આપણે વેચાવી એમ કહી મારા ભાઈને આ લોકો લઈ ગયા. સમજા, દેવેનભાઈ રાઠોડ ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં તેઓના પિતા શ્રી ધીરુભાઈ રાઠોડ ઘરેથી કહીને ગયા કે હું કિશન ચુડાસમા, મનર ખસિયા અને રાહુલ પરમાર સાથે હું જે નજીકના જે છે તળાજા ગામે હીરાના વેપારીને મળવા માટે જઈએ છીએ. અને આ જે ધીરુભાઈ રાઠોડ એ હીરાના દલાલ હોય તેઓના તમામ મિત્રો સાથે તળાજા ગામે જાય છે. બાદમાં તળાજા ગામેથી એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થાય છે. અને આ કામે જે તેઓના જે પુત્ર જે છે તે આ ધીરુભાઈનો અવારનવાર કોન્ટેક કરતા તેનો મોબાઈલ બંધ મળે છે. આ કામેના સાહેબ જે છે દિનેશભાઈ જાદવ, તે બી આ ધીરુભાઈનો કોન્ટેક કરતા તેઓનો મોબાઈલ બંધ મળે છે. અને મોડી રાતે બાબરા પોલીસ સ્ટેશનના ધરાઈ ગામે જે નાઇટમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ આ અવાવરુ વિસ્તારમાં મોટી આગ લાગેલી હોય એવું તેઓને જણાતા આ વિસ્તારમાં જાય છે. અને ત્યાં 3 ઈસમો મળે છે અને 1 લાશ મળે છે. તો તેઓની વિસ્તૃત રીતે પૂછપરછ કરતા આ કામે જે મૃત્યુદેહ છે તે ધીરુભાઈ રાઠોડનો છે. અને જે 3 ઈસમ જે છે એ કિશનભાઈ ચુડાસમા, મનર બસિયા અને રાહુલ પરમાર નામના માણસો છે. સાથે તેઓને જે હીરા બી પોલીસે રિકવર કરેલા છે અને ત્યાં ગાડી પડેલી હોય ત્યાંથી જે લોકલ પોલીસ સ્ટેશનના PIC એ આ કામગીરી કરેલી છે. તેના કામે અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે.